વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાબરકાંઠાના હિંમતનગરમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, જેમાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને ઈડર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા યોજી હતી. જિલ્લાની ચારેય બેઠકના ઉમેદવારો માટે મોદીએ ચૂંટણી પ્રચાર સભા યોજી હતી. ચૂંટણી પ્રચાર સભાની શરૂઆતમાં જ મોદીએ પ્રથમ તબક્કાના મતદાન માટે સૌ મતદારોનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું હતું કે યુવાનોએ તો વધુ મતદાનની જવાબદારી ખભે ઉપાડી લીધી છે. યુવાનોથી લઈ વડીલો સુધીનાઓએ મતદાન કર્યું છે. મોદીએ કહ્યું હતું કે હવે આ વખતનો મિજાજ અલગ જ જોવા મળી રહ્યો છે. ભાજપમય માહોલ દેખાઈ રહ્યો છે. આઝાદીના 100 વર્ષ થવા વેરાની કલ્પનાની સ્થિતિને જોઈ ચૂંટણી મહત્વની છે. વિકાસની ગતિ ઝડપી બની છે અને તે માટે સરકારે ખેતી હોય તે ઔદ્યોગિક રીતે તમામ ક્ષેત્રના ગુજરાતે હરણફાળ ભરી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે અને ચારેય તરફથી જે સમાચાર મળી રહ્યા છે, ઉત્સાહવર્ધક મતદાન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે, મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો મતદાન કરી રહ્યા છે અને યુવાનોએ સમગ્ર મતદાનનું જાણે આખું કામ માથે લઈ લીધું હોય એવું વાતાવરણ જોવા મળે છે. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમનો ઉત્સાહ પણ અનેક ગણો વધારે છે. એ પોતે તો મતદાન કરી રહ્યા છે પરંતુ વધુમાં વધુ મતદાન કરે એના માટે પણ મેદાનમાં ઉતર્યા છે. હું પ્રથમ ચરણના મતદારમાં જેમણે પણ મતદાન માટે પહોંચ્યા છે એ બધાનો હૃદયથી આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયને એમણે મોર મારી દીધી છે. એ બદલ પણ પ્રથમ ચરણના બધા જ મતદાતાઓનો જેટલો આભાર માનવો એટલો ઓછો. ભાઈઓ બહેનો, આ ચૂંટણી દરમિયાન ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં જનતા જનાર્દનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું, આપ સૌના આશીર્વાદ લેવાની તક મળી અને મેં જોયું છે કે આ ચૂંટણી નરેન્દ્ર લડાવે છે ને ભૂપેન્દ્ર લડાવે છે. આ ચૂંટણી અહીં બેઠેલા કોઈ લડાવતા નથી, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી છે. સમગ્ર ચૂંટણીનો દોર આપણે હાથમાં લીધો છે, કારણ કે જ્યાં જાઓ ત્યાં જેને મળ્યો એને એક જ સૂત્ર સંભળાય, એક જ નારો સંભળાય, એક જ મંત્ર સંભળાય, ફિર એક વાર ચારે તરફ એક જ મિજાજ, એક જ આવાજ. ભાઈઓ બહેનો, આ વખતની ચૂંટણી 5 વર્ષ માટે સરકાર બનાવવા માત્રનો હેતુ નથી. આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા, પરંતુ આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ ક્યાં હોય એનું નિર્ધાર કરીને આગામી 25 વર્ષ માટેનો પાયો મજબૂત બને એના માટે આ વખતે સરકાર બનાવવાની. બધા જ કહે છે કે જો દેશના પહેલા પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો દેશની દિશા જુદી હોત.